બ્રેક બાદ હવે આગળ વાત કરી તો ભરૂચ જિલ્લામાં રસ્તાઓના ખાડા મુદ્દે આપ ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં રસ્તા રોકી આંદોલન શરૂ કરતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. હકીકતમાં ભરૂચ, નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. નવા નક્કોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે. રોડ પર મસ્ત મોટા ખાડા છે. તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે, પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતા. કોઈએ આ ખાડાને પૂરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. દૂરની ડમરીઓ ઉડી રહી છે. ટુ વ્હીલર, ફોર વ્હીલર ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. ખાડાઓના કારણે અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ ખાતે મૂલન ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું અને આ રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવે તે પહેલાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયતના પ્રયાસો થયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આજે ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે. જ્યારે આપણે ગાડી ખરીદીએ છીએ ત્યારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ અને ટોલ ટેક્સ જેવા અનેક લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવીએ છીએ. તેમ છતાં પણ આજે તમે જોશો કે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો, ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ જોઈ લો, આ તમામ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ભરૂચના ડોક્ટરોના કહેવા અનુસાર 60% કમર દર્દના દર્દીઓ વધી ગયા છે. માટે આજે રોડના ખાડા પૂરવા માટે અમારે સરકાર વિરુદ્ધ રોડ પર ઉતરવું પડ્યું છે અને અમે અહીં આ રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અમને અટકાવવામાં આવ્યા છે. ત્યારબાદ તેમણે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના અધિકારીઓને બોલાવીને તેમની સામે જે પણ રજૂઆતો હોય તે જિલ્લાના એસપીની સામે રજૂઆત કરવાની વાત કહી છે. માટે અમે એસપી ઓફિસ જઈ રહ્યા છીએ. અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ફક્ત 7 દિવસોમાં જ તમામ જિલ્લાના પંચાયતના રોડ હોય કે સ્ટેટના રોડ હોય કે નેશનલ હાઈવે હોય, તમામ રોડના ખાડા પૂરવામાં આવે અને જે દૂરની ઢમરીઓ ઉડી રહી છે તે બંધ થાય, તે અમારી માંગણી છે. આ સિવાય જેટલા પણ લોકો આવા ખાડાઓના કારણે અકસ્માતમાં મૃત્યુ પામે છે તેમના પરિવારને યોગ્ય વળતર મળે અને કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે. વહીવટી તંત્રને અમે આજથી 7 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પૂરાય તો 8 નંબરનો નેશનલ હાઈવે અમે બંધ કરીશું. દીપક જગતાપ, જેએસ ટીવી, રાજપીપળા. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511 7244 03, મોબાઈલ નંબર 9909990107.
6 1